નમસ્કાર બુલકાઓ, હું જિનેશા શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બાળ દોસ્તો, આજે એક નવી જ વાર્તા છે અને એ વાર્તાનું નામ છે ઉપકારનો બદલો. બેલાપુર નામનું એક નાનકડું ગામ હતું. ગામમાં મોહનભાઈ નામના એક ગરીબ ખેડૂત રહેતા હતા. મોહનભાઈ ખૂબ જ દયાળુ અને પ્રેમાળ હતા. તેમની એક છોકરી હતી, તેનું નામ લતા હતું. પિતાજીના બધા જ ગુણો લતામાં ઉતરેલા હતા, છતાં નાનપણથી જ ખૂબ જ હોશિયાર, દયાળુ અને તે પ્રેમાળ હતી. ગામના નાના મોટા બધાનું કામ એ હોંશે હોંશે કરી આપતી, તેથી જ ગામ લોકોની પણ તે ખૂબ જ લાડલી હતી. એટલું જ નહીં, લતાને પશુ પંખીઓ પ્રત્યે પણ ખૂબ જ પ્રેમ હતો. પશુ પક્ષી ભૂખ્યા ન રહે તે માટે તેણે પોતાના ઘરના આંગણામાં જ અનાજ અને પાણી પીવાની વ્યવસ્થા કરી રાખી હતી. એક વખત લતા શાળાની શાળામાંથી પિકનિકનું આયોજન કરવામાં આવ્યું. બધા જ બાળકો પિકનિકમાં જવા માટે ખૂબ જ ખુશખુશાલ હતા. પિકનિક જવા માટે શાળામાંથી 25 રૂપિયા મંગાવ્યા હતા. લતા પણ પિકનિક જવાની હતી, તેથી તેણે પિતાજી પાસેથી 25 રૂપિયા લઈ અને તે શાળાએ જવા નીકળી. રસ્તામાં તેણે એક માણસને પાંજરામાં પુરાયેલા બાજ સાથે જોયું. તે જોઈ તેને ખૂબ જ દુઃખ થયું. ત્યાં જઈ તેણે પેલા માણસને પૂછ્યું કે તમે આ બાજનું શું કરશો? ત્યારે એ માણસે કહ્યું કે આ બાજને હું વેચી અને એમાંથી પૈસા કમાઈશ. આ સાંભળી લતાએ વિચાર્યું કે કોઈ પણ રીતે મારે આ બાજને પાંજરામાંથી બચાવવું છે. તેણે પોતાની પાસેના પિકનિકના જે પૈસા હતા તે એ માણસને આપી દીધા અને એ બાજને ખરીદી લીધો. પછી તેને ખૂબ જ વહાલ કર્યું, એને ખવડાવ્યું, પીવડાવ્યું અને પછી એને ઉડાડી મૂક્યું. તેને ઉડતા જોઈ તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને બધા પિકનિક ગયા. પોતાનાથી પિકનિકમાં ન જવાયું તે દુઃખ પણ બાજની સ્વતંત્રતાની ખુશીમાં તે ભૂલી ગઈ. એક વખત લતા શાળાએ જઈ રહી હતી. થોડે દૂર રસ્તામાં એક સાપ આવી ચડ્યો. સાપને જોઈ અને તે ખૂબ જ ડરી ગઈ. એ તો રડવા લાગી, પણ આસપાસ કોઈ ન હોવાથી તેનો અવાજ કોઈ સાંભળી ન શક્યું. પોતાને સાપ કરડી જશે તેમ વિચારી લતાએ તો આંખો બંધ કરી લીધી અને તે ભગવાનને પ્રાર્થના કરવા લાગી. ત્યાં જ ક્યાંકથી બાજ આવી પહોંચ્યો. બાજે જોયું કે પોતાનો જીવ બચાવનાર લતાનો જીવ આજે મુશ્કેલીમાં છે. સાપ લતાને ડંખ મારવાનો જ હતો કે બાજે સમય સૂચકતા વાપરી સાપ પર ઝાપટ મારી અને તેને ઉંચકી અને આકાશમાં ઉડી ગયો. લતા તો આ દ્રશ્ય જોતી જ રહી. તેણે મનોમન બાજનો આભાર માન્યો. બાળમિત્રો, આ વાર્તા ઉપરથી આપણે એ જ શીખવાનું છે કે આપણે પણ ઉપકાર કરનાર વ્યક્તિનો આપણે ક્યારે પાડ ન ભૂલવો જોઈએ. ભગવાન આપણને દરેક વસ્તુનો બદલો સારી રીતે જ આપે છે, માટે બીજાની પણ મદદ કરવી જોઈએ અને હંમેશા બીજાની ઉપર ભલાઈનો વિચાર રાખવો જોઈએ. મજા આવી ને દોસ્તો? તો ચાલો ફરી નવી વાર્તા સાથે મળીશું. આભાર.